હવે આપણે ભણીએ બેટા કોષરસ ભણીશું શું ભણીશું બેટા કોષરસ જો કોષરસ તૈયાર કરવો હોય તો એની વ્યાખ્યા હું તમને એકદમ સીધી બનાવું તો શીખવાડું બેટા જો ધ્યાન આપીશું કોષરસની વ્યાખ્યા એક આકૃતિ દોરું છું જો બેટા આપણું કોઈ પણ કોષ હોય તો એમાં કોષ કેન્દ્ર હોય એની આજુબાજુ એક પડ આવેલું હોય જો બેટા બધાના નામ લખું છું સમજજો એટલે વ્યાખ્યા આવડી જશે આ છે મારું કોષ કેન્દ્રમાંથી દ્રવ એની આજુબાજુ આવેલું હોય બેટા કોષ કેન્દ્ર પટલ આવેલું હોય શું આવેલું હોય બેટા કોષ કેન્દ્ર પટલ આવેલું હોય એની આજુબાજુ આપણે ભણાયતા જો કોઈને યાદ હોય તો બેટા એની આજુબાજુ આને આપણે નામ કીધું હતું બેટા કોષ રસ સ્તર અથવા એનું બીજું નામ પણ મેં ભણાયું તું યાદ છે બેટા કોષ રસ પટલ કહેવાય શું કહેવાય બેટા કોષ રસ પટલ કહેવાય શું કહેવાય મારા દીકરાઓ કોષ રસ પટલ કહેવાય જો સમજજો બેટા તો હવે આ કોષ રસ ક્યાં હોય તો જોજો બધાને તરત આવડી જાય આ વચ્ચેનો ભાગ છે બેટા આ વચ્ચેના ભાગમાં કોષ રસ હોય તો ચલો મારા એક પ્રશ્નનો જવાબ આપો મારા દીકરાઓ કોષ રસ કોની વચ્ચે આવેલું છે બોર્ડમાં દેખાય દેખાય છે બેટા કોષ કેન્દ્ર પટલ અને કોષ રસ સ્તરની વચ્ચે આવેલું ક્યાં આવેલું હોય બેટા બોલો કોષ કેન્દ્ર પટલ અને કોષ રસ સ્તર ક્યાં આવેલું હોય કોઈએ પીડીએફ જોવા નથી માં દીકરાઓ હું કહીશ બેટા જયારે અંદર દેખવાનું છે ત્યારે જયારે હું અહીંયા ભણાવતો હોય બોર્ડ પર કામ કરતો હોય ત્યારે હું કેટલીક વસ્તુઓ એમને ઇઝી સમજાવી શકું બેટા અને ઇઝી તમને યાદ રહેશે બરાબર તો ચલો પેલા તો કોષરસ કોની વચ્ચે આવેલું હોય માં દીકરાઓ બધાએ બોલવાનું મને લિપસિંગ દેખાવું છે બધાએ કોની વચ્ચે આવેલું હોય માં દીકરાઓ કોષ કેન્દ્ર પટલ અને કોષ રસ સ્તરની ઓકે આ કોષરસ કેવું છે માં દીકરાઓ તો જેલી જેવું ગંધ જેલી ગોળીઓ ખાધી છે બધાએ બેટા જેલી ગોળી ખાધી છે બધાએ એ ન ઘન હોય ન પ્રવાહી કહેવાય બરાબર ને એને ઘન પણ ના કહેવાય અને પ્રવાહી પણ ના કહેવાય જો કોઈને ન ખાધી હોય તો સાદી ભાજામાં સ્ટ્રોબેરી ખરી સ્ટ્રોબેરી સ્ટ્રોબેરી બધાને ભાવે મજા આવી જાય ખાવાની જીનલ ભાવે કે ના ભાવે બેટા સ્ટ્રોબેરી જીનલ ધ્રુવી ભાવે બેટા સ્ટ્રોબેરી હા તો મારા માટે 500 લેતા આવજો બેટા ચલો ઓકે તો સ્ટ્રોબેરી દેખો બેટા ન ઘન કહેવાય ન શું કહેવાય બેટા પ્રવાહી કહેવાય તો આ કોષ રસ પણ આવું જ છે બેટા અર્ધ ઘન પ્રવાહી કહેવાય એને શું કહેવાય બેટા અર્ધ ઘન પ્રવાહી અથવા જેલી જેવું પ્રવાહી કહેવાય કોના જેવું બેટા જેલી જેવું પ્રવાહી તો જો વ્યાખ્યા મને આવડી ગઈ શું આવશે બેટા બોલો કોષ રસ સ્તર અને કોષ કેન્દ્ર પટલની વચ્ચે આવેલા મળી બેટા બધાને મળી ગયું જેલી જેવા અર્ધ ઘન પ્રવાહીને કોષ રસ કહે છે ચલો બધા બોલીશું કોષ રસ સ્તર અને કોષ કેન્દ્ર પટલની વચ્ચે આવેલા ચલો બોલો બધા બેટા કોષ રસ સ્તર અને કોષ કેન્દ્ર પટલની વચ્ચે આવેલા જેલી જેવા અર્ધ ઘન પ્રવાહીને કોષ રસ કહે છે આવડી ગયું બધાને ચલો પેલા કોની વચ્ચે આવેલું માં દીકરાઓ કોષ રસ સ્તર અને કોષ કેન્દ્ર પટલ કોના જેવું છે જેલી જેવું કેવું છે તો અર્ધ ઘન પ્રવાહી જેને આપણે શું કહીશું બેટા કોષ રસ ચલો કોષ રસ ના બીજા નામ પણ મેં આગળ લખાયા હતા પહેલા પેજ ઉપર જેને જીવંત રસ કહેવાય અથવા જીવરસ કહેવાય શું કહેવાય બેટા જીવંત રસ કહેવાય અથવા જીવરસ કહેવાય જો હવે સમજો બધા મજા આવે એવું છે કામ બેટા તો આ જે મારું કોષ રસ છે સમજો બધા કોષ રસ હવે આપણે એવું ભણ્યા કે કોષ કેન્દ્ર એ કોષની તમામ અંગિકાઓનું શું કરે બેટા સંચાલન કરે હેન્ડલિંગ કરે જ્યારે કોષ રસ એ શું કરે કોષની તમામ અંગિકાઓને આધાર આપવાનું કાર્ય કરે શું કરે બેટા કોષની તમામ અંગિકાઓને શું આપશે બેટા આધાર આપવાનું કાર્ય કરશે શું કાર્ય કરશે માં દીકરાઓ બોલો આદિત્ય કોષની તમામ અંગિકાઓને આધાર એટલે એનો મતલબ કે કોષની તમામ અંગિકાના પેરેન્ટ્સ પપ્પા કોણ કહેવાય કોષ કેન્દ્ર પપ્પા કહેવાય અને કોષ રસ મમ્મી કહેવાય હા મમ્મી આપણને આધાર આપે ને હા આપણને બધા ખબર આપણને સૌથી વધારે હે ને ટેકો કાં તો કોઈ પણ વસ્તુ તરત મળી જાય તો મમ્મી ફાયદી મળી જાય પપ્પા ભાઈ થોડી વાર લાગે હા પપ્પાને ફોલાવા બહુ અઘરી વસ્તુ છે આદિત્ય સાચી વાત ને બેટા
तो खोटी बात, पप्पा लिया ले मम्मी लिया ले ना, ना लिया ले तो बनना, पर झड़पी को ना पैसी मड़ी जाए स्पीड में, मम्मी जोड़े थी स्पीड में, मम्मी जोड़े थी कोई पण वस्तु स्पीड में मड़ी जाए, मने एटली खबर छे। पप्पा ने थोड़ा मनावाने थोड़ी अघरी वस्तु छे, पण दीकरीओ माटे ऊंधू होय हो, दीकरीओ माटे ऊंधू, दीकरीओ ने पप्पा झड़पी लिया ले। हाँ दीकरी अमार माटे तो हारू लोचा छे, पप्पा ने तो कहवाय ना हूँ जो कशुं नहीं, खखड़ाई मारे बापरा, वारी पाड़ी नाखे, એવી વારી પડે કોઈ ની કહેવાય એના, શું કેવું જયરાજ, સાચી વાત ને બેટા? હા જયરાજ, ચલો બેટા, એટલે આપણને આવડી ગઈ પહેલી વ્યાખ્યા, ચલો વ્યાખ્યા ફરીથી દેખી લઈએ બેટા। કોષ રસ સ્તર અને કોષ કેન્દ્ર પટલ ની વચ્ચે આવેલા જેલી જેવા અર્ધ ઘન પ્રવાહી ને કોષ રસ કહે છે, એનું બીજું નામ જીવરસ અથવા જીવંત રસ બેટા। બીજું આપણે યાદ રાખીએ, કોષ રસ એ કોષની તમામ અંગિકાઓને આધાર આપવાનું કાર્ય કરે, શું કરે બેટા, કોષની તમામ અંગિકાઓને આધાર। ચલો આપણે ભણી ના આવે, એની શોધ કોને કરી હતી બેટા, પરકિંજે, કોને શોધ કરી હતી બેટા, પરકિંજે, યાદ છે ને, કઈ સાલમાં 1840 માં, યાદ આવે તો, કઈ સાલમાં 1840 માં પરકિંજે શોધ કરી, યાદ છે? ચલો હવે યાદ રાખો બેટા, કોષ રસમાં 90% મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાક્ય, કે કોષ રસમાં 90% પાણી હોય, એટલે 90% તો પાણીથી ભરેલો, અને 10% વિવિધ દ્રવ્યો આવેલા હોય, શું આવેલું હોય બેટા, 10% વિવિધ દ્રવ્યો આવેલા હોય। ચલો તો તૈયાર થઈ જાય બધાને, ચલો પહેલી વ્યાખ્યા શું આવશે બેટા, કોષ રસ સ્તર અને કોષ કેન્દ્ર પટલની વચ્ચે આવેલા જેલી જેવા અર્ધ ઘન પ્રવાહીને કોષ રસ કહે છે, કોષ રસ એ તમામ અંગિકાઓને આધાર આપવાનું કાર્ય કરે છે, કોષ રસ નું બીજું નામ બેટા જીવરસ, જીવંત રસ થશે બેટા, એની શોધ કોને કરી બેટા, પરકિંજે કરી, કોને કરી બેટા, પરકિંજે। કોષ રસમાં 90% શું હોય બેટા, પાણી હોય, 90% શું હોય, પાણી, અને 10% શું આવેલું હોય, વિવિધ દ્રવ્યો આવેલા હોય, શું આવેલા હોય, વિવિધ દ્રવ્યો। બોલો આવડી જાય, બોલો આવડી જાય બધાને, ચલો એના પછી આઈએમપી ટૂંક નોંધ કરી નાખો બધા, અંત કોષ રસ જા, જો એમાંથી હું એક પેટા પ્રશ્ન પણ બનાવીશ જેનો જવાબ તમારે ઘરેથી લખી લાવવાનો છે, બરાબર, અંત કોષ રસ જા કર બેટા, અંત કોષ રસ જા, બીટુ એટલે નવમાં બનાવી દેજે સાયન્સ બની દેજે। ચલો બેટા, તો અંત કોષ રસ જા, તો પહેલી વ્યાખ્યા, તો પહેલી વ્યાખ્યા બહુ મજાની છે, કેટલાક શબ્દોને સમજાવો, જો કોષમાં આવેલી બેવડી દિવાલ વાળી કાં તો બેવડી કલા વાળી પટલમય અંગિકાને શું કહેવામાં આવે બેટા, અંત કોષ રસ જાળ કહે છે। ચલો બધા તૈયાર રહી, કોષમાં આવેલી પહેલું શું આવશે, કોષમાં આવેલી બેવડી કલા વાળી, મેં કીધું કલા એટલે આવરણ, કલા એટલે શું થાય બેટા, આવરણ, બેવડી કલા વાળી પટલમય અંગિકાવાળી, પટલ એટલે ગળીઓ વાળી, એમાં આમ થોપ થપ્પી મારેલી હોય ને એવી ગળીઓ આવેલી હોય, એવી પટલમય અંગિકાને શું કહેવામાં આવે બેટા, અંત કોષ રસ જાળ કહે છે। ચલો તૈયાર કરે શું માં દીકરાઓ, બધાને વ્યાખ્યા આવડી જવી જોઈએ, કોષમાં આવેલી બેવડી કલા વાળી પટલમય અંગિકાને અંત કોષ રસ જાળ કહે છે। ચલો વન્સ અગેન બેટા, કોષમાં આવેલી બેવડી કલા વાળી પટલમય અંગિકાને અંત કોષ રસ જાળ કહે છે। કેવલ બોલો બેટા, કેવલમ ઉવાચ, ડન આવડી ગઈ દિયા બેટા, દિયા આવડી, શું આવશે બેટા, કોષમાં આવેલી બેવડી દિવાલ વાળી પટલમય અંગિકાને અંત કોષ રસ જાળ કહે છે। જો બેટા આ અંત કોષ રસ જાળના બે પ્રકાર ધ્યાન આપીશ, અંત કોષ રસ જાળના કેટલા પ્રકાર બેટા, બે પ્રકાર, કયા બે પ્રકાર, તો યાદ રાખીશ બેટા, એક છે ખરબચડી અંત કોષ રસ જાળ, અથવા એનું બીજું નામ છે બેટા કણિકામય અંત કોષ રસ જાળ, અને બીજું છે બેટા લીસી અંત કોષ રસ જાળ। ચાલો
अंतःकोश दिया ध्यान अहिया में दिखो दिया और बातें क्यों ध्यान ही नहीं रखते। चलो बेटा बद्दा नो ध्यान अहिया। चलो कितना प्रकार बेटा वीरा अंतःकोश रचना वीरा कितना प्रकार हिचका में बैठा बैठा ना बनाए हिचको दिन बंद कर दो स्टॉप करो सीधा स्टेबल थी जाओ मैं दीकरा। हाँ आ तो हजू गार्डन में बेसवा दीको चलो बेटा याद रखो तो कितना प्रकार बेटा बे प्रकार कितना प्रकार बे कया कया बे प्रकार खरबचड़ी अंत कोश रस जाड जेनु बीजु नाम थे शू बेटा कणिका में अंत कोश रस जाड अने बीजु नाम छे बीजो प्रकार एटले लीसी अंत कोश रस जाड। डन तो पहली व्याख्या वाली जो शू व्याख्या हे बेटा बोलो कोश में आवेली बेवड़ी कलावाड़ी पटलमय अंगिका ने अंत कोश रस जाड कहे छे। चलो शू हे बेटा कोश में आवेली बेवड़ी दीवाल वाली का तो बेवड़ी कलावाड़ी पटलमय अंगिका ने अंत कोश रस जाड कहे छे। तेना केटला प्रकार बेटा बे कया कया बे प्रकार खरबचड़ी अंत कोश रस जाड अने लीसी अंत कोश रस जाड। जो बेटा खरबचड़ी नु बीजु नाम छे कणिकामय अंत कोश रस जाड शू कहवा बेटा कणिकामय अंत कोश रस जाड। जो याद रखो बेटा हवे खरबचड़ी अंत कोश रस जाड छे एनी सपाटी उपर रिबोजोम्स आवेला होय शू आवेला होय बेटा रिबोजोम्स आवेला होय। याद रखो बेटा कणिकामय अथवा खरबचड़ी अंत कोश रस जाड नी सपाटी उपर शू आवेलू होय बेटा रिबोजोम्स आवेला होय शू आवेला होय बेटा रिबोजोम्स। अने रिबोजोम छे ए प्रोटीन संश्लेषण नु कार्य करे शू कार्य करे मा दीकराओ प्रोटीन संश्लेषण नु कार्य करे एटले मारा शरीर में प्रोटीन संश्लेषण नु कार्य कोण करे बेटा खरबचड़ी अंत कोश रस जाड कोण करे बेटा खरबचड़ी अंत कोश रस जाड। ज्यारे लीसी अंत कोश रस जाड नी सपाटी उपर रिबोजोम्स आवेला होता नथी। याद रखो बेटा लीसी अंत कोश रस जाड नी सपाटी उपर रिबोजोम्स आवेला होता नथी अने ते शू कार्य करे तो याद राखवानुं बेटा लिपिड संश्लेषण नुं कार्य करे। जो कणी खड़बचड़ी अथवा कणिकामय छे प्रोटीन संश्लेषण नुं कार्य करे लीसी अंत कोश रस जाड छे ए लिपिड संश्लेषण नुं कार्य करे। चलो आवड़ी गयु। चलो आपने अंत कोश रज्जा ने टू नोट के तो चलो बद्दा बोली जी एटले आपने आवड़ी जाए। चलो शू आवशे पहली व्याख्या शू आवशे बेटा बोलो कोश मां आवेली बेवड़ी कलावाड़ी पटलमय अंगिका ने अंत कोश रस जाड कहे छे। पछी आवशे अंत कोश रज्जा ना बे प्रकार छे केटला प्रकार छे बेटा बे कया कया बेटा बोलो खरबचड़ी अंत कोश रस जाड अने लीसी अंत कोश रस जाड। खरबचड़ी अंत कोश रस जाड नी सपाटी उपर रिबोजोम्स आवेला छे जे प्रोटीन संश्लेषण नु कार्य करे छे ज्यारे लीसी अंत कोश रस जाड नी सपाटी पर रिबोजोम्स आवेला नथी जे लिपिड संश्लेषण नु कार्य करे छे। बोलो आवड़ी गयु। तो अहियाथी आपणने आवो एक प्रश्न ना बनावाय मां दीकरा हुं तमने आवो पूछू आखू अंत कोश रस जाड ना पूछू અને તમને આવો એક તફાવત આપો એવું પૂછું ખરબચડી અંત કોશ રસ જાડ અને લીસી અંત કોશ રસ જાડ નો તફાવત આપો બોલો આવડી જાય કે ના આવડી જાય મેં જો એ રીતે જ લખી દીધું છે આવડી જાય। ચલો આનો પહેલો મુદ્દો શું આવશે ખરબચડી નો તેની સપાટી ઉપર રિબોજોમ્સ આવેલા હોય છે આમાં પહેલો મુદ્દો શું આવશે તેની સપાટી ઉપર રિબોજોમ્સ આવેલા હોતા નથી। चलो बीजो मुद्दो शू हे प्रोटीन संश्लेषण नु कार्य करे छे आनो बीजो मुद्दो शू हे लिपिड संश्लेषण नु कार्य करे छे थई गयो एटले प्रश्न नो पेटा प्रश्न तैयार थई गयो एटले आपणने कोई अंतःकोश रस ना पूछे तो आऊ पण प्रश्न पूछे माथी तो बोलो आवड़ी जाए के ना आवड़ी जाए हने एटले होमवर्क में शू करवानुं खबर पड़ी गई कोनो तफावत लक्ष्य में दीकराओ बोलाड़ो लखी दो अत्यारे एक पॉइंट उपर तफावत आपो લખો એટલે ખબર પડે તફાવત આપો ખરબચડી અંત કોશ રસ જાડ તફાવત આપો ખરબચડી અંત કોશ રસ જાડ અને લીસી અંત કોશ રસ જાડ અને લીસી અંત કોશ રસ જાડ
चलो आवड़ी गयु बधा ने दीकरा के ना आवड़ी आवड़ी गयु जीनल यस या नो मा दीकरा अने खबर पड़ी बेटा मैं भणाव्यु एमां हाँ आखी टूंक नोंध आवड़ी गई बेटा हाँ बहु सरल छे मैंने कीधु हूँ जो भणावु छु ए रीते जो याद राखशो बेटा तो तमारे आजे नाजे बधु अहींया ने अहींया तैयार थई जशे डन मा दीकरा चलो आवड़ी गयु बधा ने बेटा एटले जो बे टूंक नोंध तो आपणी रेडी थई गई कई बे टूंक नोंध रेडी करी पेलो पहली कोसरस पहली कोनी तैयार करी बेटा कोसरस अने बीजी कोनी तैयार करी मा दीकराओ बोलो हळ આપણે બીજી કોની તૈયાર કરી માં દીકરાઓ અંત કોષ રસ ઝાડ કોની કરી બેટા અંત કોષ રસ ઝાડ હવે જો બે પોઈન્ટ તૈયાર કરવાના છે જેનું નામ છે ગોલગી કાય શબ્દ યાદ રાખીશું બેટા ગોલગી કાય ગોલગી કાય હા યાદ રાખીશું બેટા શું નામ છે બેટા ગોલગી હા કોઈને બોલતો ના આવડે ગોલગી ગાય ગાય નહીં બેટા કાય आ तो बोलता ना आवड़े तो गोलगी गाय नहीं गाती हो तो गावा देवा पण आपण लखवा नहीं बेटा हो ने गोलगी गाय एनी शोध ईस्वी सन 1890 मा याद रखो बेटा आनी शोध ईस्वी सन 1890 मा आनु नाम याद रखवानु छे बेटा आनु नाम छे कोमेलो गोलगी याद रखो बेटा आनु नाम छे कोमेलो गोलगी કેટલી વખત આને આવું પણ લખેલું હોય બેટા કેમિલો ગોલગી પણ લખેલું હોય કેટલાકની ચોપડીમાં આવું પણ છે તો બંને સાચું છે કોમેલો ગોલગી લખેલું હોય કે કેમિલો ગોલગી લખેલું હોય બંને સાચું બેટા એને આની શોધ કરી હતી તો ચલો ગોલગી કાયની શોધ કઈ સાલમાં થઈ બેટા 1890 માં કઈ સાલમાં બેટા 1890 માં કોને કરી બેટા આપણે ઓરિજિનલ નામ યાદ રાખવાનું કોમેલો ગોલગી એ કોને બેટા કોમેલો ગોલગી એના ઓપ્શનમાં બીજું શું લખેલું હોય બેટા કેમિલો ગોલગી પણ લખેલું હોય શું લખેલું હોય બેટા કેમિલો ગોલગી હવે દેખો આ ગોલગી કાયનું કાર્ય શું આ ગોલગી કાય શું કાર્ય કરતી હશે તો આ ગોલગી કાય છે બેટા એ લિપોપ્રોટીન યાદ રાખો શબ્દ બેટા હું બધા શબ્દો લખું છું તો આ ગોલગી કાય એક તો છે બેટા લિપોપ્રોટીન શબ્દ તૈયાર કરો બેટા કયો આવશે પહેલો બેટા લિપોપ્રોટીન પછી ગ્લાયકોલિપિડ ગ્લાયકોલિપિડ ભાઈ શબ્દો ચલો શબ્દોની મારામારી છો કે ભાઈ ગોલગી કાય એ શું કાર્ય કરે તો પહેલો છે બેટા લિપોપ્રોટીન બીજું છે બેટા ગ્લાયકોલિપિડ અને ત્રીજું છે બેટા ફોસ્ફોલિપિડ યાદ રાખજો શું નામ છે બેટા ફોસ્ફોલિપિડ વગેરે દ્રવ્યોનું એ શું કરે બેટા પેકેજિંગ કરે હવે આ શબ્દ કેટલાને ખબર છે બેટા પેકેજિંગ એટલે શું બોલો પેકેજિંગ કરે જો બેટા પેકેજિંગ એટલે પહેલા ભેગું કરવા પહેલું શું કરવાનું બેટા ભેગું કરવાનું પેકેજિંગ નું આપણે કહેતા કે ચલો બધું પેક કરીએ એટલે આપણે શું કરીએ બેટા બધું ભેગું કરીએ ને પેક કરીએ નો મતલબ થાય બધું ભેગું કરું ભેગું કરશે પછી એમનું વહન કરશે અને છેલ્લે એમનો સ્ત્રાવ પણ કરશે એટલે ચલો આપણને આવડી જાય શબ્દો યાદ રાખો બધું તૈયાર કરીએ પેલા તો ગોલગી કાયની શોધ કઈ સાલમાં થઈ બેટા 1890 માં કઈ સાલમાં 1890 માં કોને કરી બેટા કોમેલો ગોલગીએ કોને કરી બેટા કોમેલો ગોલગીએ ડન માં દીકરાઓ ડન ઓકે ચલો એના પછી તો ગોલગી કાય કોનું સકામ કરે કોનું પેકેજિંગ કરે બેટા તો લિપોપ્રોટીન ગ્લાયકોલિપિડ ફોસ્ફોલિપિડ એનું પેકેજિંગ કરશે વહન કરશે અને એમનો સ્ત્રાવ પણ કરશે કઈ ત્રણ વસ્તુ કરશે એમનું પેકેજિંગ વહન અને સ્ત્રાવ શું કરશે બેટા પેકેજિંગ વહન અને સ્ત્રાવ બોલો ખબર પડી ગઈ દીકરાઓ બોલો આવડી ગયું બધાને ચો હવે આપણે ત્રણ કારણો ભણીએ છીએ આઈએમપી કારણો અને કોઈ પણ સ્કૂલ હશે બેટા આ ત્રણ કારણોમાંથી એક કારણ વારંવાર પૂછાય છે બરાબર હવેના જે ત્રણ કારણો ભણાવું છું તે બેટા ડન છે ત્રણ કારણો ભણવા છે એનું પહેલું કારણ કે ભાઈ લાઇસોઝોમને પાચન કોથળી અથવા આત્મઘાતી કોથળી કહે છે સમજાવો શું છે બેટા લાઇસોઝોમને પાચન કોથળી અથવા આત્મઘાતી કોથળી કહે છે સમજાવો જો પાચન કોથળી કેમ કહે તો લાઇસોઝોમ જે ખરું બેટા જો બધું શોર્ટ સ્ક્રીનમાં અહીંયા લખું છું બેટા
का आ मारू लाइसोजोम छे ए पाचक उत्सेचको उत्पन्न करे। कोई ने खबर छे बेटा उत्सेचक नो मतलब शू थाय? उत्सेचक कोने कहेवाय? जो उत्सेचक एने कहेवाय के जे मारी प्रक्रिया नी शुरुआत करे अथवा तो प्रक्रिया ना वेग मां वधारो करी दे। मारे जे प्रक्रिया चालती हो बेटा एनो वेग शू करी दे बेटा? वधारी दे। शू करी दे बेटा? वधारी दे। अथवा प्रक्रिया चालू ना थई होय तो एने चालू करी दे, है ना? એટલે જો નામ છે પાચક એટલે પાચનના કાર્ય સાથે સંકળાયેલા। કોની સાથે સંકળાયેલા બેટા? પાચનના કાર્ય સાથે સંકળાયેલા ઉત્સેચકો ઉત્પન્ન કરે। અને આ ઉત્સેચકો ઉત્પન્ન કરવાને કારણે એ શું કરશે બેટા? તો લાઇસોઝોમ એ તમામ કાર્બનિક અને અકાર્બનિક ઘટકોનું પાચન કરી દેશે। શું કરી દે બેટા? પાચન કરી દે। અને પાચન કરી દે એટલા માટે એને પહેલું કહેવાય બેટા પાચન કોથળી કહેવાય। શું કરે? પાચન કોથળી। કારણ કે જ્યાં પાચન થઈ જતું હોય તો એને આપણે કઈ કોથળી કહીએ બેટા? પાચન કોથળી કહીએ કે ના કહીએ બેટા? હા ધ્રુવી, કહીએ કે ના કહીએ બેટા? એટલે આપણે જે ખોરાક ખાઈએ છીએ બેટા એ ખોરાકનું અંતે પાચન ક્યાં થાય બેટા? તો લાઇસોઝોમમાં તમામ કાર્બનિક અને અકાર્બનિક ઘટકોનું શું કરી દે બેટા? પાચન કરી દે। કારણ કે એનામાં પાચક ઉત્સેચકો આવેલા હોય। શું આવેલા હોય બેટા? પાચક ઉત્સેચકો। એટલા માટે એનું નામ આપી દીધું પાચન કોથળી। શું નામ આપ્યું બેટા? પાચન કોથળી। તો ચલો પાચન કોથળી કેમ નામ આપ્યું ખબર પડી? પહેલું બેટા કે ભાઈ લાઇસોઝોમ ને બે નામ આપ્યા, એક પાચન કોથળી અને બીજું કયું નામ આપ્યું બેટા? આત્મઘાતી કોથળી। બીજું કયું નામ આપ્યું બેટા? આત્મઘાતી કોથળી। તો પાચન કોથળી કેમ કીધું ખબર પડી ગઈ? કે લાઇસોઝોમ એ પાચક ઉત્સેચકો ઉત્પન્ન કરે છે। શું આવશે બેટા બોલો? લાઇસોઝોમ એ પાચક ઉત્સેચકો ઉત્પન્ન કરે છે જે કોષમાં રહેલા તમામ કાર્બનિક અને અકાર્બનિક ઘટકોનું શું કરે છે બેટા? પાચન કરે છે। માટે તેને પાચન કોથળી કહે છે। શું કહે છે? માટે તેને પાચન કોથળી કહે છે। બોલો આવડી ગયું પહેલું વાક્ય? આવડી ગયું? શું આવશે બોલો? લાઇસોઝોમ એ પાચક ઉત્સેચકો ઉત્પન્ન કરે છે જે કોષમાં આવેલા તમામ કાર્બનિક અને અકાર્બનિક ઘટકોનું શું કરે છે બેટા? પાચન કરે છે। માટે તેને પાચન કોથળી કહે છે। હવે આ ઉપરાંત એ શું કાર્ય કરે છે? જો ધ્યાન આપજો બેટા, આ ઉપરાંત એનું બીજું કાર્ય જો, આ ઉપરાંત હવે એનું કાર્ય છે બેક્ટેરિયા। બરાબર યાદ રાખ્યો, પહેલું છે બેટા બેક્ટેરિયા, જીવાણુઓ, સૂક્ષ્મ જીવો, વિષારી દ્રવ્યો। ભાઈ વિષારી દ્રવ્યો એટલે વિષ, ઝેરી દ્રવ્યો જેને કહેવાય। વિષારી દ્રવ્યોમાં ના ખબર પડે તો એને ઝેરી દ્રવ્યો કહેવાય। કયા દ્રવ્યો કહેવાય બેટા? ઝેરી દ્રવ્યો। તો હવે દેખો બેટા કાનું કાર્ય શું? આ ઉપરાંત, આ ઉપરાંત એ બેક્ટેરિયા, જીવાણુઓ, સૂક્ષ્મ જીવો અને વિષારી દ્રવ્યોનો પણ નાશ કરે છે। એટલે જો મારા કોષમાં કોઈ જગ્યાએ બેક્ટેરિયા દાખલ થઈ ગયા હોય, જીવાણુઓ દાખલ થઈ ગયા હોય, સૂક્ષ્મ જીવો દાખલ થઈ ગયા હોય અથવા ઝેરી દ્રવ્યો દાખલ થઈ ગયા હશે તો આ લાઇસોઝોમ એનો શું કરી દેશે બેટા? નાશ કરી દેશે। એનો શું કરશે બેટા? નાશ કરી દેશે। ખબર પડી બધાને? કઈ કઈ ચાર વસ્તુઓમાં દીકરાઓ બોલાડો? બેક્ટેરિયા, પછી જીવાણુઓ, પછી સૂક્ષ્મ જીવો અને વિષારી દ્રવ્યો। શું હશે? વિષારી દ્રવ્યોનું બીજું નામ શું થાય બેટા? ઝેરી દ્રવ્યો। શું કહેવાય? ઝેરી। જો બેટા હવે ધ્યાન આપજો, ચલો હવે બધા કહો કે આપણી કોઈ પણ કોષ હોય બેટા એના ઉપર વારંવાર એ કોષ કામ કરે તો એને ઘસારો પહોંચે કે ના પહોંચે? હા, આપણે ચપ્પલ વારંવાર પહેરતા હોય તો આપણને ચપ્પલના તળિયા ઘસાઈ જાય કે ના ઘસાઈ જાય? કોઈ કે ના ઘસાતા હોય તો મજો પડી જાય, હા? એક જોડી ચપ્પલ લાય આજીવન ચાલે, પણ એવું થાય? હા મજાય ના આવે, મજાય ના આવે ને? એના એ જોડી પહેરવાની કે મજા આવે? આપણે તો કેવા, જે પ્રમાણે ડ્રેસ પહેર્યો એ પ્રમાણે નીચે પાછું જોઈએ પણ ખરું ચપ્પલ, હા ને? એમને તો મજા ના પડી જાય ને, મેચિંગ મેચિંગ કરો છો ને દીકરીઓ ખાસ? આમાં દીકરાઓ તો બાપડાને સમજ્યા જેવું, દીકરાઓ તો એ બૂટ હોય તે ચાલે, બધામાં એ બૂટ જ ચાલતા હોય, બ્લેક કલરના બૂટ લાવી દીધા બધા નીચે પહેરી દેવાના, પણ દીકરી એવું ના કહ્યો મારા બેટા, હા કારણ મને ખબર છે મારી ઘરવાળી છે ને ખબર છે આ સાડી પહેરે તો આ પ્રકારના જ જોઈએ સેન્ડલ, આ પ્રકારની જ અલ્યા એમાં ને એમાં જતા રહ્યા, હા આ એમાં ને એમાં જો દીયા જતા રહ્યા બધા બાર। ચલો મારા દીકરાઓ એને છોડો, પણ જો બેટા ઘસારો પડે એમ આપણી કોષની અંગિકાઓને પણ ઘસારો પડે, મારા દીકરાઓ આપણી કોષની અંગિકાઓ પણ ઘસાય। હવે ઘસારો પડેલી અંગિકાઓથી કામ તો બરાબર થાય નહીં બેટા,
તો આ લાઇસોજોમ શું કરશે કે મારા શરીરમાં જે અંગિકાઓ ઘસાઈ ગઈ એ ઘસાઈ ગયેલી અંગિકાઓને નાશ કરી નાખે અને એની જગ્યાએ નવી અંગિકાઓ ઉત્પન્ન કરવા માટે જગ્યા રાખે. કારણ બેટા જો જ્યાં સુધી કોઈ પણ જગ્યાએથી જૂની વસ્તુ જાય નહીં ત્યાં સુધી નવી વસ્તુ આવે નહીં, એ તો તમને પણ ખબર છે. ખબર છે માં દીકરાઓ, આપણા ઘરમાં જ્યાં સુધી આપણે જૂની વસ્તુ પડી હોય કાં તો આપણે એને યુઝ કરતા હોય ત્યાં સુધી નવી વસ્તુ લાવીએ ન લાવીએ, હા પણ એ જતી રહે કાં તો બગડી જાય પછી એનો નાશ થાય નવી વસ્તુ આવે, બરાબર ને બેટા? તો અહીંયા પણ કોષમાં પણ આવું થાય. એટલે જો યાદ રાખજો, હવે એ બેક્ટેરિયા જીવાણુ સૂક્ષ્મ જીવો અને વિષારી દ્રવ્યોનો નાશ કરે છે. આ ઉપરાંત કોષમાં ઘસારો પામેલી અંગિકાઓની જગ્યાએ નવી અંગિકાઓના સર્જન માટે શબ્દ યાદ કરો ચલો બધા બેડા, કોષમાં ઘસારો પામેલી અંગિકાઓની સ્થાને શું આવશે? કોષમાં ઘસારો પામેલી અંગિકાઓની સ્થાને નવી અંગિકાઓના સર્જન માટે જૂની અંગિકાઓનો શું કરશે બેટા? નાશ કરે છે. એટલે જો પોતે જ પોતાના જ કોષની અંગિકાઓનો નાશ કરે છે, માટે એનું નામ આપ્યું બેટા એને આત્મઘાતી કોથળી કહેવાય. કઈ કોથળી કહેવાય બેટા? આત્મઘાતી. આત્મઘાત એટલે સુસાઇડ. અને કહેતા ભાઈ આને સુસાઇડ કર્યું. હા, જો પોતે પોતાની જ અંગિકાઓનો નાશ, પણ એ સારા માટે કર્યું. કારણ બેટા જો જૂની અંગિકાઓ ઘસારા પામેલી જાય તો નવી અંગિકાઓનું શું થાય બેટા? સર્જન થાય, નહીં તો નવી અંગિકાઓ આવે નહીં. બોલો ખબર પડી કારણમાં? ભાઈ કારણમાં ખબર પડી. ચલો આખું ફરીથી લઈ લો બેટા. જો પેલું અહીંયાથી ધ્યાન આવો બધા, કે લાઇસોજોમ એ પાચક ઉત્સેચકો ઉત્પન્ન કરે છે. શું હશે બેટા? લાઇસોજોમ એ પાચક ઉત્સેચકો ઉત્પન્ન કરે છે જે કોષમાં રહેલા તમામ કાર્બનિક અને અકાર્બનિક ઘટકોનું પાચન કરે છે, માટે તેને પાચન કોથળી કહે છે. આ ઉપરાંત બેક્ટેરિયા જીવાણુ સૂક્ષ્મજીવો અને વિષારી દ્રવ્યોનો નાશ કરે છે અને કોષમાં ઘસારો પામેલી અંગિકાઓને સ્થાને નવી અંગિકાઓના સર્જન માટે શું કરશે બેટા? અંગિકાઓનો નાશ કરે છે, માટે એને આત્મઘાતી કોથળી. કણાપ સૂત્ર ને કોષનું પાવર હાઉસ કહે છે, સમજાવો. ખબર છે બધાને બેટા કે આપણા શરીરમાં કણાપ સૂત્ર હોય અને કણાપ સૂત્ર ને કોષનું પાવર હાઉસ. પાવર હાઉસ એટલે શક્તિઘર કહેવાય. શું કહેવાય? પાવર હાઉસ એટલે બેટા શક્તિઘર. કે ભાઈ કણાપ સૂત્ર ને કોષનું પાવર હાઉસ અથવા શક્તિઘર કહે છે. શું હશે બેટા? કણાપ સૂત્ર ને કોષનું પાવર હાઉસ અથવા શક્તિઘર કહે છે. ડનમાં દીકરાઓ, તો કેમ કહે બેટા? તો જો હવે ધ્યાન આવે કે ભાઈ કણાપ સૂત્ર ને કોષનું પાવર હાઉસ અથવા શક્તિઘર કેમ કહે? જો બધા સમજો, આ કેટલીક વસ્તુ લોકોને ખબર નથી. હવે જે આ સમજાવશું ને થોડું ડિટેલમાં સમજાવશું, હા, ખાતર ખાતર ભણવાનું. ચલો મા દીકરા, હવે જો ધ્યાન આપો બેટા. હવે કે ભાઈ કણાપ સૂત્ર ને કોષનું પાવર હાઉસ કેમ કહેવામાં આવે? તો જો હવે તમે બધા સમજો, આજ સુધી તમને આ વસ્તુની ખબર નહીં હોય જે હું ભણાવું છું તે બેટા ડિટેલમાં કહું. કે બેટા આપણે જે પણ ખોરાક ખાઈએ, કદાચ તમે સાતમા ધોરણમાં આવું ભણ્યા છે કે આપણે કોઈ પણ ખોરાક ખાતા હશું માં દીકરાઓ, તો આ બધું આજે પંક્તિ હાલ વાગોડે ને એ બધું ખાઈ અને એનું અંતે ગ્લુકોઝ બને. શું બને બેટા? ગ્લુકોઝ. જો આજે આ રીઝન સમજાવું છું, અને એ ગ્લુકોઝ મારા કોષમાં જમા થાય, અને કોષમાં કઈ જગ્યાએ હોય? તો કણાપ સૂત્રમાં જમા થાય. આપણે કોઈ પણ ખોરાક ખાઈએ બેટા, એ ખોરાકમાંથી કાર્બોદિતનું ગ્લુકોઝમાં રૂપાંતર થાય અને આ ગ્લુકોઝ મારા કોષના કણાપ સૂત્રમાં જમા થાય. ક્યાં જમા થાય બેટા? કણાપ સૂત્રમાં. હવે કણાપ સૂત્રમાં શું થશે? તો આપણે જયારે શ્વસન ક્રિયા કરીશું મારા દીકરાઓ, ત્યારે એ ઓક્સિજન આ ગ્લુકોઝ સાથે જોડાય. કોણ જોડાય બેટા? ઓક્સિજન. અને ઓક્સિજન અને ગ્લુકોઝ વચ્ચે પ્રક્રિયા થઈને ત્રણ વસ્તુ બને. એ કઈ વસ્તુ બને? તો પહેલી શક્તિ મળે આપણને. શું મળે બેટા? શક્તિ મળે, જે એટીપી સ્વરૂપે સંગ્રહ પામે. યાદ રાખો એટીપી. તો ચલો અહીંયા પહેલા આપણે તૈયાર કરીને કે એટીપી નું ફૂલ ફોર્મ બેટા એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ. ચલો બધા તૈયાર કરો બેટા, એટીપી નું ફૂલ ફોર્મ શું થશે બેટા? એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ. શું આવશે બેટા? એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ. ચલો એટીપી નું ફૂલ ફોર્મ એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ. શું થશે બેટા? એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ. શું થશે બેટા? એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ. આપેલું છે ધ્રુવી બેટા મટીરિયલમાં, આપેલું છે પીડીએફમાં માં દીધું. તારે પાસે પીડીએફ નથી માં દીકરા?
હા એમ બધું આપેલું છે હું ડિટેલમાં બધી વસ્તુ લખી ના પૂછું માં દીકરા એટલે તમને તકલીફ ના પડે માં દીકરા જો બેટા આપણો એટીપી બનશે શામાંથી બનશે તો એડીપી માંથી બને તો જો મેં એડીપી નું પણ ફૂલ ફોર્મ આપેલું છે જો ફર શું છે ટી આવે ત્યાં ટ્રાય આવે અને ડી આવે ત્યાં ડાય આવે જો ટ્રાય નો મતલબ થાય ત્રણ અને ડાય નો મતલબ થાય બે બેટા એટલે યાર એડીપી આવે ત્યાં એડીનો સાઇન ડાય ફોસ્ફેટ શું યાદ રાખવાનું બેટા એડીનો સાઇન ડાય ફોસ્ફેટ અને એટીપી આવે ટી આવે તો એડીનો સાઇન ટ્રાય ફોસ્ફેટ શું આવશે બેટા એડીનો સાઇન ટ્રાય એટલે જો બેટા હવે તમને જવાબ આપો તમે કદી મમ્મીને પ્રશ્ન પૂછ્યો કે આપણે શરીરમાં વીકનેસ આવે આપણે થોડા પણ બીમાર પડીએ કાં તો થોડી ચક્કર આવે એટલે મમ્મી પહેલું આપણને શું પાય ખબર લીંબુ શરબત પાય ખબર બીજું તમે દવાખાને જાઓ અને બીમાર વધારે પડાયો વીકનેસ આવે એટલે ડોક્ટર તરત તમને ગ્લુકોઝની બોટલ ચડાવે આપણે કદી પણ પૂછ્યું ડોક્ટરને કાં તો મમ્મીને કેમ આવું કરો છો તો એનો જવાબ અહીંયા છે જો બેટા કારણ આપણે ખાઈએ એનું પાચન થાય એનો ગ્લુકોઝ બને અને એ ગ્લુકોઝ જ્યારે ઓક્સિજન સાથે સંયોજાય ત્યારે એમાંથી શક્તિ મળે આપણને શું મળે બેટા શક્તિ મળે એટલે આપણી મમ્મી શું કરે આપણે વંદિસ પર શક્તિ જોતી હોય તો તરત આપણે શું પી લઈએ લીંબુ શરબત પી લઈએ અંદર ખાંડ આવે ખાંડ એટલે ગ્લુકોઝના બે અણુ એટલે સીધી મારા શરીરમાં ખાંડ જાય ખાંડના જોડે ઓક્સિજન જોડાય અને તરત મને શક્તિ મળતી થાય એટલે વીકનેસ આપણી દૂર થાય ડોક્ટર પણ એ કરે આપણા નસમાં કયો બોટલ ચડાવી દે બેટા ગ્લુકોઝ નો બોટલ ચડાવી દે એટલે આપણને તરત ગ્લુકોઝ અને ઓક્સિજન જોડે અને શક્તિ મળતી થઈ જાય એટલે આપણે એલિજિબલ થઈ જાય આજે ખબર પડી કેમ આવું કરવાનું બોલો ખબર પડી કે આપણને વીકનેસ આવે ત્યારે લીંબુ શરબત કેમ પીવાનું ડોક્ટર ગ્લુકોઝ ની બોટલ કેમ ચડાવે તો એનું રીઝન આ છે મારા દીકરા બોલો પડી ખબર ધ્રુવી પડી યાત્રી માહી ખબર પડી મારા દીકરાઓ તો ચલો આપણને હવે કણાભ સૂત્રમાં આવી જાવ કણાભ સૂત્ર ને કોષનું પાવર હાઉસ કહે છે તો જો લખી દેવાનું કે કોષમાં કણાભ સૂત્ર આવેલ હોય કણાભ સૂત્ર ગ્લુકોઝ ની સાથે ઓક્સિજન જોડાય અને શું બનાવશે બેટા તો દેખો ત્રણ વસ્તુ બનાવશે જો પહેલી બનાવે શક્તિ કયા સ્વરૂપે બેટા એટીપી બીજો બનાવે બેટા કાર્બન ડાયોક્સાઇડ અને ત્રીજું શું બનાવે બેટા પાણી એટલે યાદ રાખો ગ્લુકોઝ ઓક્સિજન સાથે જોડાય ત્યારે કઈ ત્રણ વસ્તુ બને બેટા કાર્બન ડાયોક્સાઇડ પાણી અને શક્તિ કઈ મળે બેટા કાર્બન ડાયોક્સાઇડ પાણી અને શક્તિ આ શક્તિ કયા સ્વરૂપે સંગ્રહ પામે બેટા એટીપી એટલે કણાભ સૂત્ર શક્તિ ઉત્પન્ન કરે છે માટે એને કોષનું શું કહેવાય બેટા પાવર હાઉસ શું કહેવાય બેટા પાવર હાઉસ અથવા શક્તિ ઘર કહેવાય શું કહેવાય બેટા શક્તિ ઘર બોલો ખબર પડી ગઈ પડી ગઈ ચલો એના પછી આવે કે આપણને બધાને ખબર છે બેટા હરિત કણને કોષનું રસોડું કહે છે ચલો વનસ્પતિનો ખોરાક ક્યાં બનાવે ખબર છે ને લીલા પર્ણમાં વનસ્પતિ ખોરાક ક્યાં બનાવે બેટા લીલા પર્ણમાં અને આ લીલા પર્ણમાં શું આવેલું હોય તો યાદ રાખવાનું હરિત દ્રવ્ય આવેલું હોય જો યાદ રાખજો બેટા આ ડિટેલમાં જો બેટા આપણે સમજવા માટે કે આ મારું પર્ણ હોય આ પર્ણમાં શું આવેલું હોય મારા દીકરાઓ તો યાદ રાખજો પહેલું તો હરિત દ્રવ્ય આવેલું હોય આ હરિત દ્રવ્યમાં યાર ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય આવેલું હોય શું આવેલું હોય બેટા ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય આવેલું હોય આ ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય શું કરે તો સૂર્યપ્રકાશની હાજરીમાં યાદ રાખજો મારા દીકરાઓ કોની હાજરીમાં મારા દીકરાઓ સૂર્યપ્રકાશની હાજરીમાં વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી કોનો ઉપયોગ કરશે વાતાવરણના બેટા કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી અને શું બનાવશે તો યાદ રાખીશું બેટા પોતાનો ખોરાક જાતે બનાવે છે શું કરે છે મા દીકરાઓ પોતાનો ખોરાક જાતે બનાવે એટલે જો વનસ્પતિનો ખોરાક ક્યાં બન્યો બેટા પર્ણમાં બન્યો પર્ણમાં કોના કારણે બન્યો હરિત દ્રવ્યને કારણે માટે હરિત દ્રવ્યને કોષનું શું કહેવાય બેટા રસોડું કહેવાય શું કહેવાય રસોડું અથવા કિચન કહેવાય જ્યાં ખોરાક બનતો હોય જો ભૂલે છું કે હરિત દ્રવ્ય મારા શરીરમાં હોત ને તો એ મજા પડી જાય આપણે ખોરાક લેવાની જરૂર પડે નહીં સૂર્યપ્રકાશમાં ઉભા થઈ જવાનું એટલે તરત ખોરાક રેડી પણ ભગવાને આપણને પ્રોબ્લેમ આપ્યો હરિત દ્રવ્ય જ ના આપ્યું પડી કે ના પડી ખબર પડી માં દીકરાઓ બોલો ખબર પડી તો ચલો કેમ હરિત દ્રવ્યની કોષનું રસોડું કહેવાય ખબર પડી ગઈ ચલો આખું ડિટેલમાં
चलो लीला पर्ण में शू आवेलू है बेटा हरिद्रव्य। हरिद्रव्य में कयु रंजक द्रव्य आवेलू है क्लोरोफिल नामनु रंजक द्रव्य जे सूर्य प्रकाश नी हाजरी में वातावरण कार्बन डायोक्साइड ने पानी नो उपयोग करीने शू बनावशे खोराक। शू बनावशे खोराक माटे एने कोषनु शू कहेवाय बेटा रसोडू कहेवाय। शू कहेवाय कोषनु रसोडू कहेवाय। बोलो आवड़ी गयु बधाने? बोलो आवड़ी गयु मां दीकरा? हवे बधा पीडीएफ ओपन करो। हवे पीडीएफ जेनी पासे ओपन करो। हाँ पानी पी लो बेटा। हाँ हाँ पी लो पानी में दीकरा। चलो पीडीएफ ओपन करी बधाए बेटा। जो हवे केटलाक शब्दों ने समझवाना छे एने आ बधा एमसीक्यू बेच छे तमने वारंवार पूछाय बेटा। पहला हरिद्रव्य नु इंग्लिश नाम आपेलू छे। चलो हरिद्रव्य नु इंग्लिश नाम तैयार करो। क्लोरोप्लास्ट कहेवाय एने। शू कहेवाय बेटा? क्लोरोप्लास्ट। चलो हरिद्रव्य नु इंग्लिश नाम शू थशे मां दीकराओ? बोलता जाओ हरिद्रव्य नु इंग्लिश नाम शू थशे बेटा? दीकराओ जीनल शू थशे बेटा? हरिद्रव्य नु इंग्लिश नाम बेटा क्लोरोप्लास्ट। शू कहेवाय बेटा? क्लोरोप्लास्ट। शू कार्य करशे? तो खोराक निर्माण नु कार्य करशे। शू कार्य करशे बेटा? खोराक निर्माण। चलो हरिद्रव्य नु बीजू इंग्लिश नाम शू थाय बेटा? पंक्ति। क्लोरोप्लास्ट। शू कहेवाय बेटा? क्लोरोप्लास्ट। जे शू कार्य करशे? खोराक निर्माण। कयु बेटा? खोराक निर्माण। डन। चलो एना पछी आपणे तैयार करो मां दीकराओ। एना पछी आपेलू छे देखो बीजू नाम आपे छे क्रोमोप्लास्ट। देखाय छे? क्रोमोप्लास्ट। एना पछी कयुं नाम छे बेटा? क्रोमोप्लास्ट। जेने बोलाय बेटा रंग कण बोलाय। जेनुं गुजराती नाम शू थशे बेटा? रंग कण। रंग कण नुं इंग्लिश नाम छे क्रोमोप्लास्ट। शू नाम छे बेटा? क्रोमोप्लास्ट। जे शू कार्य करे? तो फळो अने फूलोना रंग माटे जवाबदार छे। આપણે હોય ને ફૂલોના જુદા જુદા રંગ હોય, ફળોના જુદા જુદા રંગ હોય, એ રંગ કોના કારણે હોય? તો એમાં રહેલા રંગકણને કારણે હોય। કોના કારણે હોય બેટા? રંગકણને કારણે। ચલો એના પછી શ્વેતકણ। શ્વેતકણનું ઇંગ્લિશ નામ છે બેટા લ્યુકોપ્લાસ્ટ। શું નામ છે બેટા? લ્યુકોપ્લાસ્ટ। એ શું કાર્ય કરશે? તો ખોરાક સંગ્રહનું કાર્ય કરશે। સ્ટાર્ચ છે, ચરબી છે અને પ્રોટીન સ્વરૂપે કરે છે। એટલે ખોરાકનો સંગ્રહ કયા કયા સ્વરૂપે કરે બેટા? સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીન સ્વરૂપે ખોરાકનો શું કરશે બેટા? સંગ્રહ કરશે। કયા કયા સ્વરૂપે? સ્ટાર્ચ, પ્રોટીન અને ચરબી સ્વરૂપે ખોરાકનો શું કરશે બેટા? સંગ્રહ। બોલો આવડી ગયું? હવે જો યાદ રાખો બેટા બીજા પોઈન્ટ આપેલા રસદાની। તો રસદાનીમાં દાની રસ આવેલો હોય એટલે આપણે ઊંધું યાદ રાખવાનું। શું યાદ રાખવાનું? જો બેટા બહુ મજા આવે એવું છે, જોજો ધ્યાન આપજો કે આપણી રસદાની હોય, રસદાની તો એમાં કયો રસ આવેલો હોય? દાની રસ। ઊંધું કયો? રસદાનીમાં કયો રસ આવેલો હોય? દાની રસ। બરાબર, પછી એવું નહીં બોલવાનો નકાર શ્રેયાંક તો બધા ક્રિકેટના માસ્ટર છે ને, એ પછી દાની રસની જગ્યાએ ધોની રસ હોય મારા બેટા। રસદાનીમાં ધોની રસ આવેલો છે। ધોની ગમે ને બધાને કે ના ગમે બેટા? કયો ક્રિકેટર ગમે? આદિત્ય, કોહલી? હા કોહલી, ધોની? હા ધોની ના આશિક છે બધા। ચલો બેટા, તો રસદાનીમાં કયો રસ આવેલો હોય બેટા? દાની રસ। કયો રસ આવેલો હોય બેટા? દાની રસ। જો રસદાનીમાં કોષ રસનું લગભગ 90% જેટલું કદ હોય, એટલે આપણો જે કોષ રસ હોય બેટા એમાં 90% ભાગ આ એકલી રસદાની રોકે। કોણ રોકે? 90% ભાગ કોણ રોકે બેટા? રસદાની રોકે। કોણ રોકે બેટા? રસદાની। એના પછી રસદાનીની ફરતે આવેલી કલાને શું કહેવાય બેટા? ટોનોપ્લાસ્ટ કહેવાય। એટલે તો આપણે ફસાઈ ના જઈએ બેટા। હા ક્લોરોપ્લાસ્ટ, કોમોપ્લાસ્ટ, લ્યુકોપ્લાસ્ટ, ટોનોપ્લાસ્ટ આ બધા પ્લાસ્ટમાં ફસાઈ ના જતા, એટલે બધા પ્લાસ્ટના નામ યાદ રાખવાના, બરાબર ને બેટા? યાદ રહેશે ફરીથી, જો યાદ રાખવા હોય તો કઈ રીતે યાદ રાખવા? બોલો ક્લોરોપ્લાસ્ટ એટલે હરિતકણ, બરાબર બેટા? યાદ રહેશે? રહેશે। પછી કોમોપ્લાસ્ટ એટલે રંગકણ, લ્યુકોપ્લાસ્ટ એટલે આપણે શ્વેતકણ યાદ રાખવાનો, અને ટોનોપ્લાસ્ટ એ રસદાનીની ફરતે આવેલી દિવાલ છે બેટા। ડન, યાદ રહી જાય કે ના રહી જાય બેટા? રહી જાય, રહી જાય। આપી છે ને રસદાનીની ફરતે આવેલી કલાને શું કહેવાય બેટા? ટોનોપ્લાસ્ટ। હવે રસદાની શું કાર્ય કરે? જો આપી છે રસદાની વનસ્પતિઓમાં આસુનતા પૂરી પાડે। હવે આમાંથી કોઈને ખબર છે આસુનતાનો મતલબ શું થાય બેટા? આસુનતાનો મતલબ થાય તરોતાજી રાખે, વનસ્પતિને કેવી રાખે બેટા? તરોતાજી।
वनस्पति लीलीछम राखवानुं कार्य आ रसदानीनुं छे। कोनुं छे बेटा? रसदानीनुं। डन। बीजुं एनुं कार्य छे आ उपरांत के रसदानीओ वनस्पति कोषने कठोरता अने फूलेला राखे छे, एटले कठण पण बनावे अने वनस्पति कोषने फूलेलो राखे। केवो राखे बेटा? फूलेलो। हा ने? એટલા માટે દેખો આ રસદાની સૌથી વધારે ચોમાસાની ઋતુમાં ખીલે, એટલે ચોમાસામાં દરેક વનસ્પતિએ નવા વસ્ત્રો ધારણ કર્યા અને એવી લાગે આપણને, ફર્સ્ટ ક્લાસ લીલીછમ। અને વર્ષા ઋતુ આવે, વસંત ઋતુ એટલે પાનખર ઋતુ આવે, એટલે તમને બધાને ખબર આ રસદાનીનો ધાની રંગ ઓછો થઈ જાય, એટલે વનસ્પતિના વસ્ત્રો ઉતરી જાય ને, પાંદરા પાંદરા ખરી જાય, તમે દેખી હોય તો વનસ્પતિ કપડા વગર નહીં લાગે પાનખર ઋતુમાં, અને તારે ચોમાસામાં કપડા પહેરેલી હા લીલીછમ લાગે। બોલો ખબર પડી કે ના પડી? તો આ તો આપણું ચેપ્ટર, બોલો મજાનું ચેપ્ટર છે કે નથી બેટા? બહુ મજાનું છે, બહુ સરળ ચેપ્ટર છે। એટલે જો આપણા સાયન્સમાં ત્રણ ચેપ્ટર પૂરા થઈ ગયા, કયા કયા ત્રણ પૂરા થઈ ગયા બોલો? પહેલું, બીજું અને પાંચમું। ડન બેટા, કયા કયા પૂરા થઈ ગયા બોલો? પહેલું, બીજું અને પાંચમું। જો